नमस्कार मित्रों, हूँ एतरडा भी अपनी इंग्लिश टीचर खोड़ियार इंटरनेशनल स्कूल मेंदड़ा ने अंदर छू। आज आपने धोरण 9 ने अंदर यूनिट 1 छे चित्ता स्टीयर, एमा लैंग्वेज प्रैक्टिस 3 आस्क धीस क्वेश्चन टू योर टीचर। आ प्रश्न तमारा शिक्षक ने पूछो। राइट द एक्शन एंड मेन इन्फॉर्मेशन फ्रॉम योर टीचर्स आंसर। पछी एमांथी क्रिया दर्शावता शब्दों अने जे मुख्य माहिती होय ए तमारा शिक्षकना जवाबमांथी शोधवानुं छे। पहेलुं छे, वेन डीड इंडिया बिकम एन इंडिपेन्डेंट नेशन, એટલે કે ભારત છે એ ક્યારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું। એમાં અન્ડરલાઇન છે ડીડ અને બીકમ નીચે, તો અહીંયા ખબર પડે છે કે આપણને ભૂતકાળ છે। જ્યારે એનો આન્સર આપણે આપીએ ત્યારે ડીડ છે એ જવાબમાં આવતું નથી, એટલા માટે બીકમનું ભૂતકાળનું રૂપ છે બીકમ, એ અહીંયા આવે છે। તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો જે ક્રિયા દર્શાવતો શબ્દ છે, તો આપણે ક્રિયા દર્શાવતો શબ્દ બીકમ છે એનું બીકેમ લીધું છે, અને એનો જવાબ છે વેન ડીડ ઇન્ડિયા બીકમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન, તો જવાબ છે ઇન 1947 1947। એનો ફૂલ સેન્ટેન્સની અંદર આપણે જવાબ આપવો હોય તો ઇન્ડિયા બીકેમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન ઇન 1947 એવી રીતે થાય। બીજું છે, હુ હોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર, એની અંદર એક્શન વર્ડ છે નહીં, એટલા માટે આપણે એનો ડાયરેક્ટ જવાબ લઈશું। તો ભારતના પહેલા પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન કોણ હતા, જવાબ છે જવાહરલાલ નેહરુ। ત્રીજું છે, હુ હોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ, ભારતના પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા, તો એનો જવાબ છે રાજેન્દ્ર પ્રસાદ। ચોથું છે, વેન ડીડ ગુજરાત બીકમ અ સેપરેટ સ્ટેટ, ગુજરાત છે અલગ રાજ્ય ક્યારે બન્યું, એમાં એક્શન વર્ડ છે બીકમ, ડીડ આવે એટલે આપણને ખબર પડે કે એમાં એક્શન વર્ડ હશે, તો એનો ફૂલ સેન્ટેન્સની અંદર આપણે જવાબ આપીએ તો ગુજરાત બીકમ અ સેપરેટ સ્ટેટ ઇન 1960। તો આપણે એક્શન વર્ડ બીકમ લઈશું, બીકમનું બીકેમ, અને જવાબ છે 1960। ત્યાર પછી પાંચમું છે, વેન ડીડ યુ જોઈન ધીસ સ્કૂલ, આ સ્કૂલની અંદર તમે ક્યારે જોડાયા, એની અંદર એક્શન વર્ડ છે જોઈન, તો એનું ભૂતકાળનું રૂપ થાય છે જોઈન, અને તમે જ્યારે જોડાયા હોય એ યર એટલે કે વર્ષ ત્યાં તમે લખી શકો છો। ત્યાર પછી છઠ્ઠું છે, વેન ડીડ યુ રીચ ધ સ્કૂલ યસ્ટરડે, ગઈકાલે તમે સ્કૂલે ક્યારે પહોંચ્યા, એક્શન વર્ડ છે રીચ, એનું ભૂતકાળનું રૂપ થાય છે રીચ્ડ, અને તમે જ્યારે સ્કૂલે પહોંચ્યા હોય એ સમય તમારે અહીંયા દર્શાવવાનો રહેશે। સાતમું છે, વોટ ટાઈમ ડીડ યુ રિટર્ન હોમ યસ્ટરડે, ક્યાં સમયે તમે ઘરે પાછા ફર્યા હતા, એક્શન વર્ડ છે રિટર્ન, એનું ભૂતકાળનું રૂપ છે રિટર્ન, અને જે સમયે તમે ઘરે પહોંચ્યા હોય એ સમય અહીંયા દર્શાવવાનો રહેશે। આઠમું છે, વોટ ડીડ યુ ટીચ ઇન ધ લાસ્ટ ક્લાસ, છેલ્લા ક્લાસની અંદર તમે શું ભણ્યા, તો એનો જવાબ તમને અહીંયા આપેલો છે, ટીચનું ભૂતકાળનું રૂપ થાય છે ટોટ, અને એમાં આપણે તમે જે યુનિટ ભણ્યા હોય યુનિટ નંબર 3 અહીંયા આપેલો છે। ત્યાર પછી નવમું છે, ડીડ યુ વિઝિટ એની ન્યૂ પ્લેસ ડ્યુરિંગ યોર લાસ્ટ સમર વેકેશન, છેલ્લા તમારું ઉનાળા વેકેશનની અંદર તમે ક્યાં નવા સ્થળની મુલાકાત લીધી, એક્શન વર્ડ છે વિઝિટ, એનું ભૂતકાળનું રૂપ થાય છે વિઝિટેડ, અને તમે જે સ્થળની મુલાકાત લીધી હોય એ તમે અહીંયા દર્શાવવાનું છે। દસમું છે, વોટ પ્લેસીસ ડીડ યુ વિઝિટ ડ્યુરિંગ ધ લાસ્ટ વેકેશન, છેલ્લા વેકેશનની અંદર તમે કયા સ્થળોની મુલાકાત લીધી, અહીંયા પણ એક્શન વર્ડ વિઝિટ છે એનું વિઝિટેડ, અને તમે જે જે સ્થળોની મુલાકાત લીધી હોય એ બધા અહીંયા દર્શાવવાના રહેશે। અગિયારમું છે, વિથ હુમ ડીડ યુ ગો ધેર, તમે ત્યાં કોની સાથે ગયા હતા, એક્શન વર્ડ છે ગો, ગોનું ભૂતકાળનું રૂપ થાય છે વેન્ટ, જેની સાથે ગયા હોય તે અહીંયા લખવાનું છે એનું નામ। હાઉ લોંગ ડીડ યુ સ્ટે ધેર, તમે ત્યાં કેટલો સમય રોકાણા હતા, સ્ટે એટલે રોકાવું, એક્શન વર્ડ છે એનું સ્ટેડ, અને જેટલા 2-3 દિવસ હોય અઠવાડિયું હોય એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે।
તેરમું છે વોટ ડીડ યુ સી ધેર, તમે ત્યાં શું જોયું. એક્શન વર્ડ છે સી, એનું ભૂતકાળનું રૂપ છે શો, અને તમે જે ત્યાં જોયું હોય એ અહીંયા દર્શાવવાનું છે. નમસ્તે.